હતા. મહારાષ્ટ્ર કે જ્યાં શિવસેના બે ફાળિયા થઈ, એનસીપી બે ફાળિયા થઈ, અને હવે જોઈશું કે મહારાષ્ટ્રની શું સ્થિતિ છે. કારણ કે અહીંયા એનડીએ ખૂબ જ મજબૂત હતું. 2019માં 48માંથી 41 બેઠક એનડીએના ખાતામાં ગઈ હતી. આ વખતે પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ છે. શું સ્થિતિ હાલની છે? 12 વાગી ચૂક્યા છે અત્યારે. મહારાષ્ટ્રમાં શું સ્થિતિ જણાવશે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી. વિકાસ, જે રાજ્યોમાં એનડીએને સૌથી મોટો ઝટકો લાગ્યો એમાંનું એક છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન 29 બેઠકો સાથે આગળ છે. એનડીએને માત્ર 18 બેઠકો મળતી દેખાઈ રહી છે. જો પાર્ટી વાઇઝ જઈએ આપણે તો મહારાષ્ટ્રમાં ભાજપ 11 બેઠક પર આગળ છે, કોંગ્રેસ પણ 11 બેઠક પર આગળ છે. પણ જે કોંગ્રેસના જે સાથી પક્ષો છે એમને મોટી શિવસેનાના જે બે ફાટા પડ્યા એમાં ઉદ્ધવ ઠાકરેવાળું શિવસેના આગળ ચાલી રહ્યું છે. 10 ઉમેદવારો એમના આગળ છે, જ્યારે શિંદેવાળા શિવસેનાના 6 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. સૌથી મોટી વાત, એનસીપી શરદ પવાર આગળ ચાલી રહ્યું છે. 8 બેઠકો પર શરદ પવાર આગળ છે, જ્યારે અજીતદાદાની એનસીપીને માત્ર 1 જ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આ મહારાષ્ટ્રની ટોટલ બેઠકમાંથી ઇન્ડિયા 29 બેઠક પર આગળ, એનડીએ 18 બેઠક સાથે પાછળ.